નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર માં હું છું આપની સાથે સમાચાર ની શરૂઆત કરી તે બલેક નજરાજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે જેબર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરની વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ ગુરુવારે થશે જાહેર ચૂંટણી પરિણામોનું લાઇવ પ્રસારણ નિહાળો ગુજરાત ન્યૂઝ પોરબંદર પર પોરબંદરમાં મદદગાર મહિલા જ ફરિયાદ પોરબંદરમાં ભાજપના શોધરાઈ સભ્યને કુખ્યાત શખ્સે ફોન પર આપી ધમકી આરોપીની કારમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો ઉપલેટાના ડુમિયાણી ગામના ટોલ પ્લાઝા નજીક વીજ કરંટની ઘટના યુવાન પોરબંદરમાં મદદગાર બનવાના નામે એક મહિલાએ ત્રાસ વર્તાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે આ મહિલાએ એક કિશોરનું અપહરણ કરી તેની માતાને માર માર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે જોકે આરોપી મહિલા અંગે શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે તેરે તટસ્ત પોલીસ તપાસ પણ જરૂરી બની છે પોરબંદરમાં જાગૃતિ નામની એક મહિલા પોતે મહિલા મંડળની આગેવાન હોવાનું જણાવી અનેક મહિલાઓની મદદે જતી હોવાના દાવો કરે છે પરંતુ આ મહિલા મદદના નામે પૈસા પડાવવાનો ગોરખ ધંધો કરતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં જાગૃતિ તુલસી કક્કડ નામની આરોપી મહિલા કુંભારવાડા શેરી નંબર ત્રેવીસ માં રહેતા મંજુબિન ભીમાભાઈ ગરેજા નામની મહિલાને અગિયાર માસ પહેલા મદદ કરી હતી જેમાં મદદના એક દિવસના પાંચસો રૂપિયા લેખે કુલ એક લાખ પાસઠ હજાર રૂપિયા જેટલી રકમ જાગૃતિએ મંજુબેન પાસે માંગી લીધી હતી એટલું જ નહીં પરંતુ ગત તારીખ ત્રણ ડિસેમ્બરના રાત્રે અગિયાર વાગે જાગૃતિ નામની મહિલાએ બે શખ્સો સાથે આવી હતી અને મંજુબેનના સગીર વયના પુત્રને વાહનમાં બેસાડી ઉઠાવી ગઈ હતી અને રૂપિયા એક લાખ પાસઠ હજાર આપી અને પુત્રને છોડાવી જવા જણાવ્યું હતું બાદમાં મંજુબેન મોડી રાત્રિના પોલીસ ફરિયાદ કરવા ગયા હતા પરંતુ અંગે જાગૃતિને ખબર પડી જ જાગૃતિ નામની આ મહિલા સગીર વયના મંજુબેનના પુત્રને પાછી મૂકી ગઈ હતી ત્યારે બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ બીજા જ દિવસે ચાર ડિસેમ્બરના રોજ જાગૃતિ તેનું સ્કૂટર લઈને આવી હતી ત્યારે મંજુબેન તથા તેના સગીર વયના પુત્રને ઘરેથી ધમકાવી બળજબરીપૂર્વક સ્કૂટરમાં બેસાડી અને મંજુબેનને ખંભાડા ગામે અભ્યાસ કરતી પુત્રીને હોસ્ટેલમાંથી ઉઠાડી દેવાનું જણાવી મંજુબેનના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાગૃતિ અજય તથા અન્ય શખ્સ સાથે મણી મંજુબેન અને તેના પુત્ર પુત્રીને જાગૃતિની ઓફિસે લઈ ગયા હતા અને ત્યાં ઢોર માર માર્યો હતો જેને કારણે સારવાર માટે મંજુબેનને હોસ્પિટલે ખસેડવા પડ્યા છે ઘરે આવીને શનિવારની રાતને આવીને મારી મારા છોકરાને મારો આખો નતો ભેગો થઈ ગયો બુકાતી મોકલી હતી ઘરે મારા ઓફિસમાં લઈ જવાની પછી માલવા દ્રોઈ મારી બે ને મારા મા છોકરાને બેને પછી મારા છોકરાને ગઈ રાતે ઓફિસ ને એવા લીધા ઉતરા એવાર માોકરો બી ગયો અમે લાખ રૂપિયા આપી દેલો પછી પાછી લઈ લીધી પછી કીર્તિ મંદિરે ગયા કીર્તિમંદિર એને ફરિયાદ લખાવી बस में छोटा ने हिसाब दे पाँच पास शनिवार रविवार सामधान थी गाधान थी गया छोटी तो भावना पे तरत रस्ते हमें मरती गई मैं धमकी देती गई छोटा मरती गए धमकी देती गई तो मारी ना નાખી મારી નાખી દેતા બે છોકરા જેમાં મારી દે એ બધી ધમકી દીધી પછી અમને બે મા દીકરીને બહુ ઓફિસમાં લઈ ગઈ અને મારે બે છોકરાને ઘરે મોકલો કે તું બધા ડોક્યુમેન્ટમાં તારું બધું છે એ લઈ આવ મારો ફોન પણ મારા કાગળિયા ડોક્યુમેન્ટ ગોઠવી મારા કપડાં ગોઠવી એને જટીને અહીંયા રાખી દીધું મારા છોકરાને અહીંયા પછી અમને કીધું મારીને પછી તે હવે ઘરે જાય એમાં ત્રણ વ્યક્તિની હાજરી હતા મારી ગયા એ બહેન હતી એ પંજે કરી ના પંજાબેન કરી નાતા ને પૂજાબેન કરી નાતા એને હામે જ મારી ગયા ને કે મારે પહેલાં સપોર્ટ કર્યો હતો એ મારા કેસના મોડા ને હવે એ મારે તારા પાસે પૈસા જોઈએ એમાં એક ફેર કીટિયાને સગામાં કેસ હતો એ લઈ ગયો તો એને મને કીધું

પોરબંદરમાં જાગૃતિ કક્કર નામની મહિલા સામે પોલીસે પૈસા પડાવવાના આશયથી અપહરણ કરી માર માર્યું હોવાની તેમજ મહાવ્યથા કરવાના આશયથી ભયમાં મૂકી દેવાની ફરિયાદ નોંધી છે જાગૃતિ નામની મહિલા પોતે મહિલા આગેવાન હોવાનો દાવો કરી ચુરિયાતમંદ મહિલાઓ પાસેથી અવારનવાર પૈસા પડાવતી હોવાની અનેક ચર્ચાઓ શહેરમાં જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં પણ સગીર વયના બાળકોને નગ્ન અવસ્થામાં કરી ચેનચાડા કરી માર માર્યું હોવાની પણ ચર્ચાઓ જાગી છે જો આ પ્રકારની ઘટનાઓ બની હોય તો જાગૃતિ કક્કર નામની આરોપી સામે પોક્સો સહિતની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ કાયદાના નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે સમગ્ર ચર્ચાઓ જોતા જાગૃતિ નામની આ મહિલા સામે પોલીસ યોગ્ય તપાસ કરે અને કાયદેસર પોક્સો એક્ટ સહિતની કાર્યવાહી પણ કરે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના બાડા પંથકના સોઢાણા ચાર દિવસ પૂર્વે બિનવારસુ હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ બનાવ અંગેનો ભેદ ઉકેલી પોલીસે એક સગીરાની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર શહેરમાં અવારનવાર નવજાત બાળકના બિનવારસુ મૃતદેહ મળી આવવાની ઘટના બની છે ત્યારે શહેર ઉપરાંત હવે ગ્રામ્ય પંથકમાં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે પોરબંદરના બાડા પંથકના સોઢાણા ગામની બેંક ઓફ ઇન્ડિયાના પાછળના અવાવરૂ ભાગમાંથી

તે દર્દીઓની સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્ર દ્વારા આગામી દિવસોમાં આ સીટી સ્કેન મશીન શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી તો આ બાબતનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને લઈને હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું હતું અને સીટી સ્કેન મશીન માટેના સોફ્ટવેરના બાકી રૂપિયા પચાસ લાખ જેવી રકમની ભરપાઈ કરી દેવામાં આવી છે અને આગામી દિવસમાં સોફ્ટવેર અપડેટ માટે એન્જિનિયર આવશે અને મશીન શરૂ કરવામાં આવશે સરકારી ભાવશે જે હોસ્પિટલમાં છેલ્લા સાત આઠ મહિના મશીન બંધ હોય અને અવારનવાર જીટીપીએલને ને રજૂઆતને કારણે અને એની ખબરની અસર થયેલ હોય અને તંત્ર સફાળું બેઠું થયેલ હોય અને આજે જે ગરીબ દર્દીઓને બહાર સીટીક્શન કરવા જવું પડતું હોય અને બહાર મોકલતા ગરીબ દર્દીઓને પરવડતું ન હોય જે કારણ કે ત્રી ત્રણ હજારને સાડા ત્રણ હજાર રૂપિયા જેવી ફી વસૂલવામાં આવતી હતી એને અનુષ્ઠાને તંત્રએ જે વહેલી તકે પૈસાનું કે જે ભરવાના હતા પૈસા ભરી અને એનો કારીગર બોલાવીને બે કે ત્રણ દિનની અંદરમાં ચાલુ કરી દેશે એવી હૈયાધરણ આપી અને તંત્રએ અમને કીધું છે કે હવે થોડા દિનની અંદરમાં અમે સીટી ચાલુ કરાવી દઈશું એટલે જીટીપીએલ અવારનવાર જે આ ગરીબ દર્દીઓ માટે હવસેજી હોસ્પિટલની અંદરમાં જે રજૂઆતો કરે છે એને હિસાબે તંત્ર સફળું બેઠું થાય અને કામગીરી કરે છે તો એનો આપણે આભાર માનવો જોઈએ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક વખત દર્દીઓની સમસ્યાનું ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ નિરાકરણ થશે જેને લઈને દર્દીઓએ પણ આભાર વ્યક્ત કર્યો હતો વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના રોકડી હનુમાન નજીક આજે સવારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને બાઇકમાં સવાર બંને લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે સવારે પોરબંદર શહેરના રોકડી હનુમાન નજીક ઓવરબ્રિજ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રોકડી હનુમાન વિસ્તારમાં રહેતા હીરાલાલ ખીમજીભાઈ ઝુંગી નામના આધેડ અને છાણ વિસ્તારમાં રહેતા કાનગર હીરાગર રામદતી નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બંનેને વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ પણ ખસેડવામાં આવ્યા છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે અલગ અલગ સ્થળો પર બાગ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ નિર્માણ બાદ હાલા આ બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા નથી જેને લઈને કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્રની રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા અનેક સ્થળો પર સાર્વજનિક પ્લોટ માં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ પોરબંદરના પેરેડાઈ સિનેમા પાસે બ્રહ્માકુમારી નજીક બનાવવામાં આવેલ બગીચો અતિ બિસ્માર બની ગયો છે આ બગીચાનું નિર્માણ કરી પૂરું થઈ ગયા બાદ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો બગીચાની આસપાસ પણ ગંદકી જોવા મળી રહી છે ઉપરાંત ચોપાટી ખાતે પણ નિર્માણ કરવામાં આવેલ બગીચો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી આ બગીચામાં રહેલ બાળકોના રમતોના સાધનો પણ તૂટી ગયા છે ત્યારે કોંગ્રેસના આગેવાન રમદેભાઈ મોઢવાડિયા દ્વારા વહીવટી તંત્રને પત્રપાઠ અને તાત્કાલિક આ બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકારને ગ્રાન્ટથી પોરબંદર નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બાગ બગીચાઓનું કામ કરવામાં આવ્યું છે પણ આ બાગ બગીચાના કામની અંદર ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થયેલ હોય અને ખૂબ નબળું કામ કરેલું હોય એ બધા પ્રજાના કરવેરાના પૈસા છે એ કોન્ટ્રાક્ટરના અને અધિકારીઓના ખિસ્સામાં ગયા છે અને પદાધિકારીઓના ખિસ્સામાં ગયા છે ખાસ કરીને પોરબંદરની રમણી ચોપાટી છે ત્યાં પણ એક બગીચો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે ત્યાં પણ અત્યારે ફેન્સિંગ હતી એ પણ ગાયબ થઈ ગઈ છે અને બાળ મનોરંજન માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા હતા એ પણ ખૂબ નબળી ગુણવત્તાના ફિટ કરવામાં આવ્યા હતા અને એ પણ અત્યારે મોટા ભાગના ગાયબ થવામાં છે અહીંયા જે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય છે ત્યાં આપણે પેરાડાઇઝની બાજુમાં ત્યાં પણ એક સાર્વજનિક પ્લોટ ઉપર બગીચો બનાવવામાં આવ્યો છે એનો ખર્ચો પણ ખૂબ ઊંચો છે આના પૈસા પણ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ અને પદાધિકારીઓના ખિસ્સામાં ગયા છે એનો તો હજી સુધી ગેટ ખુલ્લો નથી આજુબાજુમાં ગંદકીના થર જોવા મળે છે એ જેવા જ્યાં જ્યાં સાર્વજનિક પ્લોટો દેખાડે છે ત્યાં બાગ બગીચા એ લોકો કરી નાખ્યા છે બાગ બગીચાને રકમનો આંકડો જોવા જાવ તો ખૂબ મોટો તમારી આંખો ફાટી જાય એટલો આંકડો છે અને આ તમામ પૈસાઓ છે એ યોગ્ય રીતે વપરાવાને બદલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના લાભાર્થે વપરાયા છે ખૂબ એમની દયનીય હાલત છે ત્યાં આપણે ગંદકીના આજુબાજુમાં થર જેમાં છે જાળવણી બિલકુલ થતી નથી ચોકીદારો રાખવામાં આવ્યા નથી એ સિવાય રૂપાળી બાગ છે કે કમલા બાગ છે એમાં શૌચાલયોને હાલ શૌચાલયોને હાલતથી માંડી અને પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થાઓ છે નહીં અને કોંક્રિટના જંગલો ખડકી અને માત્ર ને માત્ર એમને વિકાસનું નામ આપી અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય એ રીતે બાગ બગીચાના કામો કરવામાં આવ્યા છે તો શહેરના કમલા નહેરુ પાર્ક અને રૂપાળી બા પાર્ક પણ યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં રહેલા છે બગી ચાની પણ પાલિકા દ્વારા યોગ્ય બસમાં ચડતા મુસાફરોના મોબાઈલ સહિત રોકડની ચોરીઓ થઈ રહી છે વીપુલ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એસટી ડેપો ખાતે મોબાઈલ ફોનની ચોરી થતી હોવાના બનાવો બની રહ્યા છે કોઈ ચોર ટોળકી સક્રિય બની હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે રૂપિયા તેર હજારના મોબાઈલ ફોનની ચોરી થયાની ઘટના સામે આવી છે જેમાં ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા જાસ્મીન મગનભાઈ રૂપારેલિયા નામના સુડતાલીસ વર્ષીય વેપારી પોતાના ફઈ અને ફુવાને દ્વારકાની બસમાં બેસાડવા પોરબંદર એસટી બસ સ્ટેશન ખાતે આવ્યા હતા તે સોમનાથ દ્વારકા રૂટની બસ આવતા મુસાફરોની ભીડ વધુ હતી અને તેમના ફઈ ફુવા સિનિયર સિટીઝન હોવાથી આ વેપારી જગ્યા મેળવવા બસમાં ચડ્યા હતા એ વખતે તેમનો મોબાઈલ શર્ટના ઉપરના ખિસ્સામાં રાખેલો હતો ત્યારે બપોરે પોણા ચાર વાગ્યે આસપાસ કોઈ અજાણ્યા શખ્સે આ વેપારીના ખિસ્સામાંથી રૂપિયા તેર હજારના મોબાઈલની ચોરી કરી લઈ ગયો હતો જંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે માત્ર એક જ ચોરીનો બનાવ નથી પરંતુ જાણવા મળતી વિગત મુજબ પોરબંદર એસટી ડેપો ખાતેથી ચોર ટોળકીઓએ બસના ડ્રાઈવર તેમજ એસટી સ્ટાફના મોબાઈલની પણ ચોરી કરી લઈ ગયા છે

પોરબંદર એસટી ડેપો ખાતે અગિયાર જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે તમામ કેમેરા ચાલુ હોવા છતાં ચોર ટોળકી ચોરી કરી પોલીસને હાથ તાળી આપી રહી છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી અને સાદા ડ્રેસમાં વોચ ગોઠવી ચોર ટોળકીને તાકીદે ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી પરણિતાનો પતિ તેના ચરિત્ર પર અવારનવાર શંકા કરતો હતો જેનાથી કંટાળી જઈને પરણીતા એ સળગી જઈને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે તો બનામાં પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના છાયા નવાપરામાં બાલવી નગરમાં રહેતા સેજલબેન મેઘનાથી દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ચાર વર્ષ પહેલા તેમના લગ્ન યોગેશ વશરામગર મેઘનાથી સાથે થયા હતા ગઈકાલે પતિ સાથે તેને સવારથી ઝઘડો ચાલુ હતો આથી પતિ યોગેશે ત્યાં આવીને સેજલબેનની રૂમમાં પૂરીને માથે તાળું મારી દીધું હતું આથી સેજલે પતિને તેના પર શંકા ન કરવા જણાવ્યું હતું ત્યારે યોગેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતે કહે તેમ કરવાનું છે તેવું જણાવી બીજા રૂમમાં જતો રહ્યો હતો આથી સેજલે જ્વલનશીલ પ્રવાહીની બોટલ લઈ પોતાના શરીર પર છાટીને દિવાસળી સળગાવી પોતાના શરીરે આગ લગાડી દીધી હતી આથી તેને સારવાર માટે પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે તેમની સ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર માટે અન્યત્ર રિફર કરાયા છે ત્યારે પોલીસે હત્યા ની ધમકી આપતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં કડિયા પ્લોટ વિસ્તારમાં પાન માવાની કેબિન ઉપાડી લેવાનું જણાવી બે વ્યક્તિઓને ધમકી આપ્યા બાદ ફોન પર ભાજપના સુધરા સભ્યને પણ ફોન ઉપર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના કામદાર ચોક નજીક રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા ભાજપના સુધરાય સભ્ય દિલીપભાઈ કેશુભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ઘરે હતા ત્યારે તેમના મિત્ર વિક્રમ માલદેવભાઈ ઓડેદરાએ ફોન કરીને એવું જણાવ્યું હતું કે વિક્રમ અને તેમનો ભાઈ મુરુ માલદેવ ઓડેદરા પટેલ મિલ પાસે આવેલ એક પાન માવાની કેબિન પાસે બેઠા હતા ત્યારે ગીતાનગરમાં રહેતા રાજુ રાણા ઓડેદરા કાર લઈને પાનની કેબિન આવ્યો હતો જે વિક્રમ અને મુરુને ગાળો દઈ કેબિન ઉપાડી લેજે છે નહીતર જીવતા નહીં રહેવા દો કહી ધમકી આપી જતો રહ્યો હતો આથી દિલીપે રાજુને ફોન કરીને મિત્રની કેબિને ગાળો ન કાઢવા જણાવતા ઉસકે રહેલા રાજુએ દિલીપને પણ ફોનમાં ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તિરંગે દિલીપે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર

તે તેની કાર મિલ પરાશેરી નંબર આઠમાં હનુમાન મંદિર સામે ગલીમાં મળી આવી હતી પરંતુ રાજુ હાજર ન હતો કારમાં તલાશી લેતા ડેકીમાંથી લોખંડનો સડિયો મળી આવ્યો હતો અને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે સીટ નીચે એકસો મિલીલીટર જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો આથી ત્રણ લાખની કાર અને દારૂ અને વીસ રૂપિયાના સળિયા કબજે કરી આરોપી રાજુ રાણા ઉડેદરાની શોધખોળ હાથ ધરી છે અને તેની સામે બે ગુનાઓ નોંધાયા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સુદામા નગરી તરીકે જગ વિખ્યાત છે ત્યારે અહીંના સુદામા મંદિરે દરરોજ અનેક યાત્રાળુ દર્શનાથી ઉમટી પડે છે પરંતુ મંદિરની બહારના ભાગે રિક્ષા સ્ટેન્ડ પાસે જ રોડ સુધી સેફ્ટી ટેન્કનું પાણી બહાર આવે છે જેથી અતિશય દુર્ગંધ પ્રસરે છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે પોરબંદરના સુદામા મંદિર ખાતે અનેક યાત્રાળુ દર્શન કરવા ઉમટી પડે છે સુદામા ચોક મહત્વનો ચોક છે જેથી શહેરીજનોની અહીં દરરોજ અવરજવર રહે છે અને અહીંથી મુખ્ય બજાર સુધી જતા હોય છે આ સુદામા મંદિરની બહાર રિક્ષા સ્ટેન્ડ આવેલ છે જે જગન્નાથ મંદિર સામે રિક્ષા ચાલકો ઊભા રહે છે ત્યાં સુદામા મંદિરની અંદર આવેલ શૌચાલયની સેફ્ટી ટેન્કનું પાણી બહાર સુધી આવે છે અને રોડ સુધી પહોંચે છે આ સેફ્ટી ટેન્કનું ગંદુ પાણી આરોગ્ય માટી પણ જોખમી હોય છે અને અહીં અતિશય દુર્ગંધ ફેલાય છે અંગે અવારનવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા નકર કામગીરી કરવામાં આવી નથી જેથી આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે અને રિક્ષાના ધંધાર્થીઓની મુશ્કેલી પડે છે તેમજ પેસેન્જર પણ દુર્ગંધની કારણે રિક્ષામાં બેસતા નથી હું એક સામાજિક કાર્યકર રાજુ વાળા હવે આજે હું અહીંથી અનાઈ સાહેબ મારા કામ માટે નીકળો તો એક ભાઈ રિક્ષાવાળાએ મને રોક્યો હકીકતમાં તમને મીડિયાવાળાને જોઈને એ ભાઈને એમ તો હું પણ આવું કામ કરું એટલે મને રોક્યો એટલે મેં પૂછ્યું કે શું છે ભાઈ તો કે અહીંયા જોઈ લ્યો હવે હકીકત અહીંયા બતાવેલું જોઈ લેજો તમે સેફટી ખાડાનું પાણી ગંદુ પાણી એટલું ખરાબ બધું મારે ત્યાં એ લોકોને ફરજિયાત રિક્ષા પાર્કિંગ કરીને ધંધો કરવો પડે અહીંથી માણસો નીકળ્યા નીકળીએ તો પણ આપણે નાકે ડૂચો મારવો પડે તો અહીંથી આપણે દેશ વિદેશથી ફરતા ફરવા માટે આવતા યાત્રાળુઓ કે જ્યાં સુદામાં આપણે ગામ છે કે અમુક તો એવો પણ આવે છે કે જેના સુદામા પુરીના દર્શન કર્યા વગર લગ્ન નથી થતા એ લોકો આપણી કોર બંદરની ઈજ્જત હું કરીને આઈથી જાય તો કોર બંદરમાં ટ્રિપલ એન્જિનની શાસક સંસ્થા છે સત્તા હે ટ્રિપલ એન્જિન કેટલા સમયથી આ સમસ્યા અને આ લગભગ મારા મત મુજબ મારી પાસે કમ્પ્લેન આવેલી છે અઢીથી 3-3 વર્ષથી આવી કમ્પ્લેન આવે છે અને બે વખત તો મે નગરપાલિકામાં ફોન કરાવી તાત્કાલિક અડધો અડધો ફૂટ પાણી ભરાઈ ગયું તો મેં તાત્કાલિક ખાલી કરાવેલું છે

તેરે યાત્રાડું પોરબંદરની કિવી છાપ લેને જાય છે તેવા સવાલ ઉઠ્યા છે આ સેફ્ટી ટેન્કના ગંદા પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી રોષભેર માંગ ઉઠી છે સુદામા ટોપની અમે જગત મંદિર છે એની અમે સમસ્યા કીધી ની છે આ બે વર્ષ થયા મૂટણીને ગન કી છે સુદામા જાત્રાનું કામ છે કોઈ જવાબ દેતા નથી અધિકારી કોઈ પેશાબને બધું કરે રાખે બધા મૂટણીને અંગે ના સુદામાને બધા મંદિરે જગત સામે ટ્યુબવેલી બોખી હાલ રિક્ષા પીડીને બેહાડી અમે તો પાંચ મિનિટ માં બે ભાઈ ઉતરી જોયા જાય હવે દસ વાગ્યા ના પડ્યા અમે હવે છ વાગ્યા કેટલું ઝલકા બરફ તો જવાબ દીધો નથી કહે તો આવું ભાઈ આવું કરે તો હું જો ફોન કર્યો તો અમે મયતમાં જઈએ ભાઈ બહુ પછી આવી એમ કીધું લોકો જો છોકરાને મૂકવાય ના તો મયતમાં ગયું એમ કીધું એની મને એ વખત બોલાવ્યો સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો સંદેશ આપનાર મહામાનવની જન્મભૂમિમાં જ આટલી ગંદકી જોઈને પ્રવાસીઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે સમસ્યાનું કાયમી નિરાકરણ જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે ડિસેમ્બર મતગણતરી થવાની છે ત્યારે આજે જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાત કરી અને કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું પોરબંદરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે વિધાનસભા ચૂંટણીના પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુત્યાણ બેઠકની મતગણતરી યોજાવાની છે ત્યારે આજે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ મતગણતરી સ્થળની મુલાકાત લીધી હતી જે મતગણતરીની વ્યવસ્થા અંગે અધિકારો પાસે માહિતી મેળવી અને સમીક્ષા કરવામાં આવી હતી તો જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી સ્થળ પર સુરક્ષાને લઈને પણ માહિતી મેળવી હતી તો આઠ ડિસેમ્બરના દિવસે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે અને બંને બેઠક ઉપર અલગ અલગ રાઉન્ડ મારફતે મતગણતરીના રિઝલ્ટ આપવામાં આવશે બખલ્લા ગામ નજીક દેશી દારૂના જથ્થા સાથે રિક્ષામાં સવાર બે શખ્સો ઝડપી લીધા હતા પોરબંદરના બડા પંથકમાં બખલ્લા ગામ નજીક બેફામ દેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી બગવદર મળી હતી

ઉપલેટા માં ડુમિયાણી ગામના ટોલ પ્લાઝા નજીક વીજ કરંટ પ્લાઝા નજીક કનેક્શન કંપનીના કનેક્શનના કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઉપલેટાના જૂના પોરબંદર રોડ પર માં રહેતા સંદીપ હર્ષુખભાઈ ભાસ્કર નામના યુવાનને વીજ કરંટ લાગ્યો હતો આ ઘટનામાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નીપજતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતો સમગ્ર ઘટનામાં કેબલ કનેક્શનની કામગીરી કરનારી કોન્ટ્રાક્ટર કંપનીની બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ છેદપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દિન જેતપુરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સરદાર ગાર્ડન સુધી પહોંચી હતી અને ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા અનુસૂચિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અડવાણા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા માકીબેન સિંગરખ્યાન અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા આ ઘટનામાં માકીબેનને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા છે જે બનાવ અંગે તેમના પુત્ર પ્રવીણ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદર રાણવા કુતિયાણા ઉપલેટા ધોરાજી છેતપુર જામ કંડોળા ભાણવડ ખંભાડિયા અને લાલપુર જામ જોધપુર વિધાનસભા બેઠકના પરિણામો માટે અનેક ચર્ચાઓ જોવા મળે છે ત્યારે ગુરુવાર આઠ ડિસેમ્બરના રોજ તમામ સીટોના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર પર આ પહેલી સવારના આઠ થી જ મતગણતરીનું લાઈવ પ્રસારણ નિહાળી શકશો સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર કર્યા છની હેડલાઇન્સ પર આ હેડલાઇનના પ્રાયોજક છે સુવર્ણ સ્પર્શ પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ભર ની વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ ગુરુવારે થશે જાહેર ચૂંટણી પરિણામોનું લાઈવ પ્રસારણ નિહાળો ગુજરાત ન્યૂઝ પોરબંદર પર પોરબંદરમાં ભાજપના શોધરાઈ સભ્યને કુખ્યાત શખ્સે ફોન પર આપી ધમકી આરોપીની કારમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો ઉપલેટાના ડુમિયાણી ગામના ટોલ પ્લાઝા નજીક વીજ કરંટની ઘટના વીજ શોક લાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી હતા ત્યાં સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર